વિષયમાં નવમો પાઠ ઉપકાર તું કર્તવ્ય તેને ઉપકારથી હણવો જોઈએ ઉપકારથી હણી નાખવો આ પાઠ મહાકવિ મહાકવિસૂત્ર વિરચિત મૃછકટિકમ નામના નાટકમાંથી અહીં લેવામાં આવ્યો છે આ રૂપકમાં સમાજના સામાન્ય સ્તરના પાત્રોથી લઈને કવિએ કથાવસ્તુની કલ્પના કરી છે નાયક તરીકે ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર ગરીબ એવો ચારુદત્ત છે નાયિકા વસંત સેના નામની એક ધનવાન ગણિકા છે આ બંનેના અદ્ભુત પ્રણયની સુદ્ર કે એક કલ્પેલી કથા જે સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે મૃચ્છકટિકમ નાટકના છેલ્લા દસમા અંકમાંથી અહીંયા એક નાટ્યાંશ લેવામાં આવ્યો છે તેનો કથાવસ્તુ એવી રીતનું છે કે રાજાના શાળા સકાર જે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી અને પોતે એ હત્યાનો આરોપ આ ચારુદત્ત ઉપર મૂકે છે ચારુદત્તને ફાંસીની સજા થાય છે પણ નસીબ સંજોગે આ વસંત સેના જીવતી હોય છે અને સંજોગો પણ એવા થાય છે કે રાજ્ય સલ્તા સત્તાનો પલટો થાય છે એટલે કે રાજા અને સકારના બહેનોએ જે રાજા હતા તે પદભ્રષ્ટ થાય છે રાજ્ય સત્તાનો પલટો આવે છે વળી ચારુદત્ત્ય નહીં પણ સકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો તે હકીકત પ્રકાશમાં આવે છે તેથી હવે સામાન્ય નાગરિક બનેલા આ સકારની ધરપકડ કરવામાં આવે છે ધરપકડ કરાયેલા સરકારને સુસજા કરવી તે સંદર્ભે જે સંવાદ આલેખાયો છે તે સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે સત્તા સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા સમય માટે ભલે નિર્દોષ વ્યક્તિઓને પીડા આપી શકતા હોય પણ છેવટે તો એ પોતે જ પીડાતા હોય છે વળી સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનારા દુષ્ટ માણસ પ્રત્યે એ બદલાની ભાવના રાખતા નથી પરંતુ ક્ષમા અને ઉપકારની ભાવના રાખતા હોય છે એ બોધ આ પાઠમાંથી આ સંવાદમાંથી મળી રહે છે પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરવા માટે અહીંયા સંસ્કૃતમાં અવ્યયપદોનો જે રીતે પ્રયોગ કરવામાં આવ્યો છે એનો પણ અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે પહેલાંના સમયની અંદર રંગમંચ ઉપર નાટકો ભજવાતા અને તેથી અહીંયા પણ એ નાટકો માટે અહીંયા પહેલાં આપ્યું છે કે નેપથ્ય નેપથ્ય એટલે પડદો પહેલાંના સમયની અંદર જ્યારે આવી રીતે નાટક ભજવાય ત્યારે રંગમંચ ઉપર સ્ટેજ બનાવવામાં આવતું તો નેપથ્ય પડદા પાછળ અરે રે રાષ્ટ્રીય શ્યાલક પડદાની પાછળ નાટકની શરૂઆત થાય ને ત્યારે કંઈક ને કંઈક એવો અવાજ કે નવું કંઈક દ્રશ્ય બદલાતું હોય તો તે પણ આવી રીતે રજૂ થતું હોય છે ત્યારે કહેવું છે કે અરેરે રે રાષ્ટ્રીય શ્યાલક અરેરે રે રાજાના શાળા એહી એહી આવ આવ અને સ્વસ્ય અવિનયસ્ય ફલમ અનુભવ અને પોતાના અવિનયનું ફળ ભોગવ હવે રાજાનો સાળો સકાર જે છે એના બનોઈનું હવે રાજ્ય રહ્યું નથી અને તેથી એને જોતા જ પેલો કહે છે કે આવ તારા અવિનયનું ફળ ભોગવ તત પ્રવિશતી અધિષ્ઠિતઃ અધિષ્ઠિત બાહુબદ્ધ સકારા પછી પુરુષય અધિષ્ઠિત રાજાના માણસોથી પકડાયેલો અને પશ્ચાત બાહુબદ્ધ બાહુ એટલે હાથ પશ્ચાદ એટલે પાછળ પાછળ બંધાયેલા હાથવાળો સકાર પ્રવિશથી પ્રવેશ કરે છે નાટકની શરૂઆત થાય ત્યારે સકારને બે હાથ પાછળ બાંધીને રાજાના અને પુરુષ હિ અધિષ્ઠિત રાજાના માણસો તેને લઈ આવે છે એવું દ્રશ્ય અહીંયા બતાવવામાં આવ્યું છે સકાર દિશા અવલોક્ય દિશાઓ જોઈને આવે છે તો એને જોવા માટે હજારો લોકોની ભીડ આજુબાજુ ઊભી રહેલી છે અને તેમને જોઈને તેને પણ આશ્ચર્ય થાય છે દિશાઓ જોઈને સમંતતઃ એટલે કે ચારે બાજુ ઉપસ્થિત એ સ રાષ્ટ્રીય બંધ ચારે બાજુ હાજર રહેલો ઉપસ્થિત રહેલો એ સહ આ રાજ્યનો બંધ માનવ સમુદાય તત તત્મ ઈદાનમ અસરણ શરણમ વ્રજા તત તો ઈદાનીમ અત્યારે તો અત્યારે અસરણ શરણમ અશરણમ જેનું કોઈ શરણ નથી એવો અહમ હું કિમ શરણમ વ્રજા કોને શરણે જાઉં એ પોતાના મનની જે ભાવના છે વ્યક્ત કરે છે કે અત્યારે જેનું કોઈ શરણ સ્થાન નથી શરણ નથી એવો હું કિ શરણમ વ્રજા કોને શરણે જાઉં વિચિંત્ય વિચારીને ભતું ભલે તમ એવ શરણવત્સલમ ગછામે ભલે તમ એવ એટલે કે તે જ શરણવત્સલમ શરણાગત પ્રત્યે સ્નેહાળની શરણે ગચ્છામી જાઉં છું એના માટે શરણવત્સલ કોણ છે તો ચારુદત્ત કારણ કે ચારુદત્તને ખોટું બોલીને એને ફસાવ્યો હતો અને જ્યારે ન્યાય કરવાનો હોય ત્યારે જેને કંઈક જેની સાથે અન્યાય થયો હોય તેનો પણ મત જાણવામાં આવે અને તેથી જ કહ્યું છે કે અત્યારે જેનું કોઈ શરણ નથી તેઓ હું કોને શરણે જાઉં વિચારીને એ કહે છે કે ભલે તમ એવ શરણવત્સલમ ગચ્છામી તે જ શરણાગત પ્રત્યે સ્નેહાળને શરણે જાઉં છું ઇતિ ઉપશ્રુત્ય એમ કહીને ઉપશ્રુત્ય પાસે જઈને આર્ય ચારુદત્ત હે શ્રીમાન ચારુદત્ત પરિત્રાયસ્વ પરિત્રાયસ્વ બચાવો બચાવો ઈતિ એમ કહીને પાદયો હો પતતી એમ કહી ચરણોમાં પડે છે હવે પાદયો એ દ્વિવચનનું રૂપ છે પણ બે પગમાં પડે છે એવું કહેવાની જરૂર નથી તેથી કીધું ઈતિ પાદયો પતતી એમ કહી ચરણોમાં પડે છે નેપથ્યે પડદા પાછળ આર્ય ચારુદત્ત મૂંચ મુ વ્યાપાદયામ એનમ પડદા પાછળ હે શ્રીમાન ચારુદત્ત મુંચ છોડો મૂંચ છોડો એનમ વ્યાપાદયામ અને વ્યાપાદયમ એટલે મારી નાખું વ્યાપાદયામ મારી નાખીએ છીએ ત્યારે શકાર ચારુદત્ત પ્રત્યે ચારુદત્ત તરફ કહે છે કે ભો અસરણ શરણમ હે જેનું કોઈ શરણ નથી તેવાના હે શરણરૂપ મને રક્ષો મારી રક્ષા કરો ત્યારે ચારુદત્ત સાનુકંપમ દયા સાથે દયા સાથે અહહ અરે રે 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 અભયમ અભયમ શરણાગત્ય શરણે આવેલાનું અભય થાવો અભય થાવો ત્યારે હેલો શરવિલક સાવ એકમ ક્રોધ સાથે કહે છે કે આ અપનીયતામ અયમ ચારુદત્ત પાશ્ચાત આ અરે અયમ અને ચારુદત્ત પાશ્ચાત ચારુદત્ત પાસેથી અપનીયતામ દૂર લઈ જાઓ અને ચારુદત્તમ પ્રતિ ચારુદત્ત તરફ નિર્દેશ કરીને એ કહે છે કે અશ્ય પાપસ્ય આ પાપીનું ખરેખર કિમ અનુષ્ઠિયતામ ઇતિ આ પાપીનું શું કરવામાં આવે અને એ પોતે જ પેલા જાણે કે એને ગાઈડલાઈન કરતા હોય નિર્દેશ કરતા હોય એમ આ શ્લોકમાં કહ્યું છે આકર્ષનુ સુબદ્ધવેનમ સ્વભી સંખાદ્યતાકર્ષન એનમ અને સુબદ્ધ મજબૂત રીતે બાંધીને આકર્ષણું ખેંચો અને પછી પછી સ્વભિ શંખાદ્યતામ સ્વભિ એટલે કૂતરો કૂતરાઓથી એને શંખાદ્યતામ ફાળી ખવડાવવામાં આવે શુલેવા તિષ્ઠતામ એ સ એટલે કે આને સુલેહ સુ ઉપર તિષ્ઠતામ ઊભો રાખવામાં આવે વા અથવા ક્રકચેન પાટ્યતામ કરવત વડે વહેરાવી દેવામાં આવે લાકડા વેરવાનું જે કરવત હોય છે તેનાથી વહેરાવી દઈએ આમ કરીને એ કહે છે કે એનમ સુબદ્ધમ આકર્ષણ તું આને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી સ્વભી ખાદ્યતામ પછી કૂતરાઓને ફાડી એને કૂતરાઓથી ફાડી ખવડાવવામાં આવે અથવા તો શૂલે તિષ્ઠતામ એ શ એશ શૂલે તિષ્ઠતામ એને સુળી ઉપર ઊભો રાખવામાં આવે વા અથવા ક્રકચેન પાઠ્યતામ અને કરવત વડે વહેરાવી દેવામાં આવે શું કરીએ તમે કહો તેવું કરીએ ત્યારે ચારુદત્ત કિમ અહમય બ્રવિમિ તત ક્રિયતે કિમ શું અહમયદ બ્રવિમી હું જે બોલું છું તત્ તે કરાય છે ત્યારે સર્વિલક કે છે કહ અત્ર સંદેહ અત્ર કહ સંદેહ એમાં શો શંકા છે શો સંદેહ છે ત્યારે સકાર કે છે ભટ્ટાહારક ચારુદત્ત ભટ્ટાહારક એટલે માલિક માલિક ચારુદત્ત શરણ આગત અસ્મિ સકાર ચારુદત્તની તરફ પોતાની ગરીબડી વાણીમાં કહે છે કે માલિક ચારુદત અહમ શરણાગતમ અસમી હું શરણે આવેલું છું તત્ પરિત્રાય તો બચાવો યવ સદમ તત્કુરું તમને તવ તમને યત સદ્રશમ તમને જે યોગ્ય લાગે જે ઠીક લાગે તત્કુરું તે કરો પુનઃ ન ઈદૃશમ પુનઃ ફરીવાર ન ઈદૃષમ હું આવું ન કરી સામી નહીં કરું ફરીવાર હું આવું નહીં કરું અને નેપથથી એ પડદા પાછળ પૌરા નગરજનો બૂમો પાડે છે વ્યાપાદય તો મારી નાખો પડદા પાછળથી નગરજનો કહે છે કે મારી નાખો કિમ નિમિત્તમ સંધિ છે અહીંયા કિમ નિમિતતમ શા કારણે પાતકી જીવ્ય તે પાપીને જીવાડી રાખ્યો છે સર્વિલક ત્યારે કહે છે અરે રે અપનયત અરે રે દૂર લઈ જાઓ આર્યચારુદ આજ્ઞાપ્યતામ કમ અસ્ય પાપ્ય અનુસ્થિયતા અરે દૂર લઈ જાઓ હે આર્યચારુદત્ત આજ્ઞ ને આજ્ઞાપ્યતામ આજ્ઞા આપો અસ્ય પાપ્ય કિ આ પાપીનું શું કરવામાં આવે ત્યારે ચારુદત્ત કહે છે કિમ અહમ્યત બ્રવિમી તત્ ક્રિયતે શું હું જે બોલું છું તત્ ક્રિયતે તે કરાય છે તે કરવામાં આવે છે સરવિલક ત્યારે જવાબ આપે છે કહ અત્ર ત્રસંદદેહ એમાં શી શંકા છે એમાં શું સંદેહ છે ચારુદત્ત સત્યમ સાચું સરવિલક કહે છે કે સત્યમ ખરેખર સાચું ચારુ દત્ત ત્યારે કહે છે યદી એવમ શીઘ્રમ અયમ જો એમ હોય તો શીઘ્રમ અયમ તો જલ્દીથી આને આમ કહીને એને કંઈક આદેશ આપવા માગતા હતા સરવિલકને કંઈક કહેવા માગતા હતા પણ સરવિલક તેમની વાત અધવચ્ચે જ કાપીને તો જલ્દીથી આને અને સરવિલક તરત વચ્ચે બોલી પડે છે કિમ હન્યતામ શું મારી નાખવામાં આવે ચારુદત્ત ત્યારે કહે છે નહીં નહીં મુચ્યતામ ના એને મુચ્યતામ મુક્ત કરો છોડી દો સરલક ત્યાર કહે છે કિમ અર્થમ શા માટે શા માટે એને છોડી મૂકીએ ચારુદત્ત કહે છે શત્રુ કૃત અપરાધ શરણમ ઉપેત્ય પાદયો પતિતઃ શસ્ત્રેન ન હંતવ્ય ત્યારે પોતાનો મનોભાવ રજૂ કરતાં કહે છે કે કૃત અપરાધ શત્રુ ગુનો કરનાર અપરાધ કરનાર શત્રુ શરણમ ઉપેત્ય શરણે આવીને પાદયો પતિતઃ ચરણોમાં પડ્યો હોય તો એને શસ્ત્રેન ન હંતવ્ય તો એને શસ્ત્રથી ન હણવો આમ કહીને તે એમને સમજાવે છે કે ગુનો કરનાર શત્રુ પણ જો આપણી શરણમાં આવે આપણે શરણે આવીને ચરણોમાં પડ્યો હોય તો એને શસ્ત્રથી ન હણવો ત્યારે સરવી લખીએ છીએ એવમ એમ તરફ સ્વભી ખાદ્યતામ તો એને સ્વભી કૂતરાઓ વડે ખાદ્યતામ ખવડાવી દેવાય ત્યારે ચારો દે છે નહીં ના ઉપકાર તું કર્તવ્ય ઉપકાર હતો તું કર્તવ્ય તેને ઉપકારથી હણવો જોઈએ ઉપકારથી હણવો જોઈએ એની ઉપર ઉપકાર કરવાના તેથી એને પોતાને પ્રાયશ્ચિત થાય અને ફરીવાર આવું ખોટું કામ ન કરે ત્યારે સરવિલક કહે છે કે અહો આશ્ચર્ય વાહ આશ્ચર્ય કિમ કરો મી વધતી આર્ય હું શું કરું આર્ય વધતું શ્રી કહો વાહ આશ્ચર્ય હું શું કરું આપશ્રી કહો ત્યારે ચારું કહે છે તત મુતામ તો એને મુક્ત કરી દો છોડી દો સરિલક ત્યારે કહે છે મુક્તો ભવ મુક્ત થઈ જા સકાર ત્યારે કે આશ્ચર્ય આશ્ચર્ય પ્રત્યુજ્જીવિત અસમી મને જીવાડી દેવામાં આવ્યો મને ઉગારી લેવામાં આવ્યો ઇતિ એમ બોલીને પુરુષહી માણસો સહ નિષ્ક્રાંત માણસો સાથે જાય છે એમ બોલીને માણસો સાથે જાય છે બહાર જાય છે કારણ કે હવે એને છોડી દેવામાં આવ્યો છે મિત્રો અહીંયા એક બહુ સરસ મજાનો ગુણ માણસનો અહીંયા રજૂ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ કોઈ માણસ આપણા જીવનમાં કંઈ અપરાધ કરે તો એ અપરાધી માણસ પાછો શરણમાં આવે તો એને સજા ન કરતાં એને પ્રાયશ્ચિત કરવા માટે મુક્ત કરી દેવો જોઈએ અને જેથી કરીને તે પોતાના પ્રાયશ્ચિત કરતા કરતાં પોતાનું ભૂલ એને સમજાય અને વારંવાર આવી ભૂલ કરતાં એ પોતાની જાતે જ રોકાઈ જાય વિદ્યાર્થી મિત્રો હવે જ્યાં જ્યાં પણ સંધિ વિચ્છેદ કરવાની જરૂરિયાત હતી ત્યાં સંધિ વિચ્છેદ પણ કર્યો દરેક શબ્દનો અર્થ પણ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો અને આ રીતે જે ભાષાંતર આપણે જોયું એ ભાષાંતર તમને ખૂબ સારી રીતે સમજાયું હશે ક્યાંક સમજ ના પડી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો તો આપણે એને ફરીવાર સમજી શકીએ ભાષાંતર તો તમને ખૂબ સરસ રીતે સમજાયું જ હશે એવો મને વિશ્વાસ છે અને ખરેખર આ વિડીયો તમને ગમ્યો હોય ભાષાંતર સમજાયું હોય તો તેને લાઈક કરો અને આવા બીજા આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો હસ્તુ